આજે સુરત મનપાની સામાન્ય સભા લાંબા સમય બાદ મળનાર છે. ગત માર્ચ 2020 થી કોરોના વાયરસનું સંક્રમણ વધતા લોકડાઉનને પગલે માત્ર કોરોનાને લગતી કામગીરી જ ચાલી રહી હતી. 15 મહિના બાદ પાલિકાના મુખ્ય સભાગૃહમાં આજે સામાન્ય સભા મળશે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ વખતે 49 ઠરાવોનો સમાવેશ કરાયો છે. ગત માર્ચ 2020માં શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધ્યું હતું. ત્યારબાદ સતત 1.5 વર્ષથી મોટાભાગની સરકારી કચેરીઓની કામગીરી અટવાઈ હતી. માત્ર કોરોના રિલેટેડ કામગીરી જ ચાલતી હતી ત્યારે લાંબા સમય બાદ આજે પાલિકાના સભાગૃહમાં સામાન્ય સભાની બેઠક યોજાશે. સામાન્ય સભામાં સ્થાયી સમિતિની 17 દરખાસ્તો, બાંધકામ સમિતિની 12 દરખાસ્તો, પાણી સમિતિની 5 દરખાસ્તો, ડ્રેનેજ સમિતિની 4 દરખાસ્તો, ગાર્ડન સમિતિની 1 દરખાસ્ત, પ્રકાશ અને અગ્નિશામક સમિતિની 9 દરખાસ્તો અને ઝૂંપડપટ્ટી સુધારણાની 1 દરખાસ્તનો સમાવેશ થાય છે. લગભગ 58 લાખ રૂપિયાના ખર્ચે સ્લમ ઇમુવમેન્ટ કમિટીમાં 450 જેટલા મકાનોનું સમારકામ કરવાની ઓફર મૂકવામાં આવી છે. અગ્નિશામક સમિતિના કાર્યસૂચિમાં તાજેતરમાં મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કામરેજ ગામોમાં સ્ટ્રીટ લાઇટમાં એલઈડી લાઇટ લગાવવાની દરખાસ્ત, સ્મીમેર હોસ્પિટલમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમને ખર્ચના સુધારાની તજવીજ, લગભગ રૂપિયા 9.77 કરોડ સામાન્ય સભાની મંજૂરી માટે રાખવામાં આવી છે. વિરોધ પક્ષ સોમવારે મળવા જઈ રહેલી સામાન્ય સભામાં હોબાળો મચાવે એ વાતને નકારી શકાય તેમ નથી.